આપણે જોઈએ ધોરણ છ વિષય ગુજરાતી પાઠ ત્રણ દ્વિદલ તેનો ભાગ બે એટલે કે સ્વાપોથીની અંદર જે પ્રશ્ન ત્રણ વાક્ય ચાર વાક્યના જે પ્રશ્નો છે તેની સમજૂતી મેળવીએ અને તેના વ્યાકરણની સમજૂતી મેળવીએ. પ્રશ્ન પહેલો, પહેલા માણસના આશ્ચર્યનો સાથી પાર ન રહ્યો એનાથી શું કહેવાઈ ગયું? ઉત્તર, મૂર્તિની સ્થાપના 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર કરવાની છે એ જાણીને પેલા માણસના આશ્ચર્યનો પાર ન રહ્યો એમાંથી કહેવાઈ ગયું કે જો આ મૂર્તિની આટલી બધી ઊંચાઈ એ કરવાની હોય તો આટલી મહેનત શા માટે? ત્યાં વળી કોણ જાણવાનું છે કે મૂર્તિના નાક પર નાનો કસરકો થયો છે? પ્રશ્ન બે, દુકાનદારને યુવકની કઈ ખુમારી સ્પર્શી ગઈ? ઉત્તર, યુવકે સ્ત્રી સાથે વાતચીત પૂરી કરી ફોનનું સ્પીકર બંધ કર્યું અને દુકાનદારનો આભાર માન્યો. સ્ત્રીએ કામ આપવાની ના પાડી છતાં યુવકના ચહેરા પર નિરાશાની એક પણ રેખા ન હતી કે એ જરાય ઉદાસ પણ ન થયું. આથી દુકાનદારને યુવકની આ ખુમારી સ્પર્શી ગઈ. પ્રશ્ન ચાર, દુકાનદારને કેમ નવાઈ લાગી? ઉત્તર, યુવકે ફોન પર સ્ત્રી પાસે કામની માંગણી કરી ત્યારે સ્ત્રીએ પોતાની પાસે કામ કરવાવાળી વ્યક્તિ છે એમ કહી યુવકને ના પાડી હતી. સ્ત્રીએ આ કામ આપવાની ના પાડી છતાં યુવકના ચહેરા પર નિરાશાની એક પણ રેખા ન હતી તે જોઈને જરાય ઉદાસ પણ નહોતો. ત્યારે દુકાનદારે યુવકને નોકરીની ઓફર કરી. પ્રશ્ન ચાર, યુવકે સ્ત્રીને ફોન શા માટે કર્યો હતો? ઉત્તર, યુવકે જે સ્ત્રીને ત્યાં કામ કરવા કરતો હતો એને જ ફોન કરતો હતો. પોતે જાણવા માગતો હતો કે પોતાના કામથી એ સ્ત્રી સંતોષ છે કે નહીં. આમ સ્વમુધ્યાનક માટે સ્ત્રીને યુવકે ફોન કર્યો હતો. પ્રશ્ન ચાર, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. એક, આ મૂર્તિમાં મને તો કાંઈ નુકસાન દેખાતું નથી. જવાબ, આ વાક્ય મંદિરનું નિર્માણ કાર્ય જોવા આવેલો માણસ બોલે છે. બે, એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો. ઉત્તર, આ વાક્ય શિલ્પી બોલે છે. ત્રણ, નહીં ભાઈ, લોન કાપવા માટે મેં માણસ રાખી લીધેલ છે. ઉત્તર, આ વાક્ય સામે છેડેથી એક સ્ત્રી બોલે છે. ચાર, બોલ મારે ત્યાં કામ કરીશ? ઉત્તર, આ વાક્ય દુકાનદાર બોલે છે. પ્રશ્ન પાંચ, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી કોષ્ટકમાંથી શોધી વર્તુળ કરી અને ખાલી જગ્યામાં લખો. ઉદાહરણ આપેલ છે, સમય તો વખત, તો એવી જ રીતે દેવળ તો શું છે? મંદિર. તો તમારી નજરમાં છે જ કે મંદિરમાં રાઉન્ડ કરેલું છે. બે, પ્રતિમા, તો પ્રતિમાનો બીજો અર્થ થાય છે મૂર્તિ. ત્રણ, વિસ્મય, તો જવાબ આવશે નવાઈ. ચાર, આંકો, તો ઘસરકો. પાંચ, પરવાનગી, તો મંજૂરી. છ, વિનંતી, તો આજીજી. પ્રશ્ન છ, નીચેના શબ્દોની સાચી જોડણી લખો. એક, મૂર્તિ, તો જવાબ આવશે મૂર્તિ. બે, શિલ્પી, તો આવશે શિલ્પી. ત્રણ, પથ્થર, પત્થર, તો જવાબ આવશે પથ્થર. ચાર, નુકસાન, તો આવશે નુકસાન. ત્રણ, નિર્દોષ, તો આવશે નિર્દોષ. છ, નિરાશા, તો જવાબ આવશે નિરાશા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન સાત, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. પ્રશ્ન પહેલો, જાણ, તો અજાણ. બે, જવાબ, તો સવાલ. ત્રણ, નિરાશ, તો સહુશ. ચાર, નુકસાન, તો ફાયદો. પાંચ, ધ્યાન, તો બે ધ્યાન.
छ परदेश तो स्वदेश, सात संतोष तो असंतोष, आठ हाजर तो गैरहाजर, नौ स्थापन तो उठापन। प्रश्न आठ, नीचेना शब्दों अर्थ आपी वाक्य में प्रयोग करो। मंजूरी तो परवानगी, वाक्य ऑफिस में मंजूरी विना प्रवेशू नहीं। मजूरी तो शारीरिक क्रम, वाक्य मजूर ने तेनी मजूरी पेटे रकम मळे छे। बे टूंक अथवा तो टूंक, तो टूंक नो अर्थ थशे टूंका संक्षिप्त, वाक्य एने मैं बधी वात टूंक में समझावी हती। टूंक तो मंदिरनु शिखर, वाक्य शेत्रुंजयनी दरेक टूंक पर मंदिर छे। त्रण सांभरवुं तो याद राखवुं, वाक्य मने बाळपणनी घटना सांभळे छे। सांभळवुं एटले श्रवण करवुं, वाक्य मैं एमनी वात ध्यानथी सांभळी हती। प्रश्न नौ, नीचेना विरुक्त शब्दोनो वाक्यमां प्रयोग करो। एक जोड़ाजोड़, बन्ने भाईओ स्वभावमां जोड़ाजोड़ बैठा हता। त्रण खुशखुशाल, वाक्य शाळामां रजा पड़ता विद्यार्थीओ खुशखुशाल थई गया। त्रण हसता हसता, वाक्य हसता हसता दादा ने जे कहेवुं हतुं ते कही दीधुं। प्रश्न दस, नीचेना शब्दों समूह माटे एक एक शब्दों लखो। एक पत्थर धातु वगैरह ने सुंदर आकार आपनार के कोतरनी करनार, जवाब आवशे शिल्पी। बे लीलू घास, बाग बगीचा के घर आगळ उगाडवामां आवतुं घास, जवाब आवशे लॉन। प्रश्न अग्यार, पाठमांथी वाक्यो शोधीने तेना प्रकार सामे लखो। एक प्रश्न वाक्य, जवाब बोन मारे त्या काम करीश। बे उद्गार वाक्य, नी शब्द बनी पेलो माणस ए शिल्पी ने जोई रह्यो। त्रण साधु वाक्य, ए शिल्पी नी बाजुमां बेसी गयो। प्रश्न बार, नीचेना फकरामां जरूर जणाय त्या योग्य विराम चिन्हो मूको। एनाथी कहेवाई गयू भलामा आदमी जो आ नानकड़ी मूर्तिनी स्थापना एटले ऊंचेच करवानी होय तो आवी खोटी मेहनत शुकाम कर, त्यां वळी कोण जोवानो छे के एना नाक पर नानो कसरको छे। तो हवे आपणे उत्तर जोईए। एनाथी कहेवाई गयू, पછી આવશે અલ્પવિરામ, પછી આવશે આપણે શું કરશું તો કે એને લેશું એક પેરેગ્રાફની અંદર, ભલા આદમી જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે એટલે કે એટલે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ, ત્યાં આવશે પ્રશ્નાર્થ ચિહ્ન, વળી કોણ જોવાનું કે અલ્પવિરામ, એના નાક પર નાનો ઘસરકો છે પ્રશ્નાર્થ ચિહ્ન। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો, અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા। અને મારી જો તમારે કોઈ પણ વિષયના વિડીયોઝ જોતા હોય આવા જ તો કમેન્ટ કરવાનું પણ ન ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।